મનીષે તેની ફૂટબોલ ટીમની સફળતાને સંબંધિત કેટલાક પરિમાણ વિષયક સંબંધ નોંધ્યા છે અને તેને નીચે આપેલા વિધેયોમાં દર્શાવ્યા છે. અહીં તેણે વિધેય કેપિટલ એન લીધું છે અને અહીં જે વિધેયમાં કિંમત મૂકી છે તે આપેલી છે. વિધેય કેપિટલ એન માટે જીતવાના ટકા ડબલ્યુ આપેલા છે અને ત્યારબાદ તેનું પરિણામ આપ્યું છે. પ્રતિરમત સરેરાશ ચાહકોની સંખ્યા એન ઓફ ડબલ્યુ અને તે જીતવાના ટકા પર આધાર રાખે છે. આપણે અહીં ધારી લઈએ કે તેણે જે દર્શાવ્યું છે તેમાં જીતવાના ટકા વધારે હોય તો રમતમાં વધુ ચાહકો જોવા મળશે. ત્યારબાદ વિધેય કેપિટલ ડબલ્યુ છે, તેમાં દરરોજના મહાવરાનો સરેરાશ સમય એક્સ મૂકીએ અને તેનું પરિણામ જીતવાના ટકા છે. આ કદાચ વધુ મહાવરો કરવા માટેની સારી અસર છે જે જીતવાના ટકા વધારવામાં ઉપયોગી છે. અને વિધેય કેપિટલ પીમાં વરસાદવાળા દિવસોની સંખ્યા આર અને દરરોજના મહાવરાનો સરેરાશ સમય. જ્યારે વરસાદવાળા દિવસોની સંખ્યા વધુ હશે ત્યારે સરેરાશ મહાવરાનો સમય ઓછો મળે. તેથી આપણે અહીં જોઈ શકીએ કે કઈ રીતે મહાવરાનો સમય પી એ વરસાદવાળા દિવસોની સંખ્યાનું વિધેય બનશે. હવે પદાવલી એન ઓફ ડબલ્યુ ઓફ એક્સ નીચેનામાંથી શું દર્શાવે? આ વિકલ્પોને જોઈએ તે પહેલા તેને બીજી કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ. આપણે એક્સ લઈએ અને પછી તેને કેપિટલ ડબલ્યુમાં મૂકીએ તો આપણને અહીં ડબલ્યુ ઓફ એક્સ મળે આ પ્રમાણે, અને પછી તેને વિધેય એનમાં મૂકીએ તો આપણને કેપિટલ એન ઓફ ડબલ્યુ ઓફ એક્સ મળે. તો અહીં આ વિધેય ડબલ્યુ શું છે? તે મહાવરાના સમયના વિધેય તરીકે જીતવાના ટકા છે. તેથી મહાવરાનો સમય વિધેય ડબલ્યુમાં મૂકતા આપણે જીતવાના ટકાનો અંદાજો લગાવી શકીએ. અહીં આ જીતવાના ટકા છે અને પછી તેને વિધેય કેપિટલ એનમાં મૂકતા જીતવાના ટકાના આધારે તે આપણને પ્રતિરમત સરેરાશ ચાહકોની સંખ્યા. તેથી આ ચાહકોની સંખ્યા. હવે આપણે જ્યારે તેને સંયોજિત વિધેય તરીકે લઈએ તો આપણે એક વિધેય બનાવીએ છીએ જેની શરૂઆત મહાવરાનો સમય મૂકીને થાય છે અને આપણને ચાહકોની સંખ્યા મળે જેનો આધાર મહાવરાના સમય પર છે. હવે આપણે વિકલ્પ જોઈએ જેમાં આપેલ હોય કે ચાહકોની સંખ્યા કેટલી છે અને તે કઈ રીતે મહાવરાના સમય એક્સ પર આધારિત છે. ટીમના જીતવાના ટકા એ દરરોજના મહાવરાના સરેરાશ સમયના વિધેય તરીકે છે. અહીં આ માત્ર ડબલ્યુ ઓફ એક્સ છે, તેથી આ દૂર થશે. હવે બીજો વિકલ્પ જોઈએ, તે રસપ્રદ છે. તેનું અંતિમ પરિણામ પ્રતિરમત ચાહકોની સરેરાશ સંખ્યા છે અને તે વિધેય એનનો ઉકેલ છે. પ્રતિરમત ચાહકોની સરેરાશ સંખ્યા એ વરસાદની ઋતુના દિવસોની સંખ્યાના વિધેય તરીકે છે. આ ખોટું છે. આપણે અહીં તેને મહાવરાના સમયના વિધેય તરીકે લઈએ છીએ. જો આપણે તેને લખવું હોય તો કેપિટલ એન એ ડબલ્યુના વિધેય તરીકે અને ત્યારબાદ તે પી ઓફ આરના વિધેય તરીકે થશે. તેથી આના બરાબર આ વિકલ્પ થાય જેમાં વરસાદના દિવસોની સંખ્યા મૂકીએ, આર મૂકીએ, તેને આધારે મહાવરાનો સમય મેળવી શકાય અને તે મહાવરાના સમયને આધારે જીતવાના ટકા શોધી શકાય અને ત્યારબાદ જીતવાના ટકાને આધારે ચાહકોની સંખ્યા શોધી શકાય. પરંતુ તે આપણે શોધવાનું નથી. આપણે દરરોજના મહાવરાના સમયને આધારે પ્રતિરમત ચાહકોની સંખ્યા શોધવાની છે, માટે અહીં આ દૂર થઈ જશે. જો તમને આ સમજવામાં અટપટું લાગતું હોય તો તમે આ રીતે આકૃતિ દોરીને સમજી શકો. આપણે આરની કિંમત લઈ દરરોજના મહાવરાનો સમય શોધી શકાય અને તે કિંમત પછી ડબલ્યુમાં મૂકીએ તો જીતવાના ટકા પણ શોધી શકાય અને તેને પછી કેપિટલ એનમાં મૂકતા પ્રતિરમત સરેરાશ ચાહકોની સંખ્યા શોધી શકાય. પરંતુ તે એન ઓફ ડબલ્યુ ઓફ એક્સ નથી. હવે આપણે ત્રીજો વિકલ્પ જોઈએ. પ્રતિરમત ચાહકોની સરેરાશ સંખ્યા એ ટીમના દરરોજના મહાવરાના સમયના વિધેય તરીકે છે. આપણે ડબલ્યુમાં મહાવરાના સમયને મૂકીએ છીએ જેના પરથી જીતવાના ટકા મળે અને પછી તેને કેપિટલ એનમાં મૂકતા પ્રતિરમત ચાહકોની સરેરાશ સંખ્યા મળે.
અને તેથી તે સાચું છે. હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ડિમ્પલે તેના ઘરના નજીકના પાર્કિંગનું અવલોકન કર્યું, જ્યાં તેણે ઘણા બધા પરિમાણ વિષયક સંબંધ શોધ્યા અને તેને નીચેના વિધેય તરીકે દર્શાવ્યા. તેથી વિધેય કેપિટલ બીમાં એક્સના સ્વરૂપમાં વૃક્ષની ઊંચાઈ મૂકતા વૃક્ષ પર માળો બાંધતા પક્ષીઓની સંખ્યા મળે, એચમાં ચોક્કસ જગ્યાનું સરેરાશ તાપમાન મૂકતા તે જગ્યાએ વૃક્ષની ઊંચાઈ મળે, અને ટીમાં ચોક્કસ જગ્યાની ઊંચાઈ મૂકતા તે જગ્યાનું સરેરાશ તાપમાન મળે. ડિમ્પલની શોધખોળ પરથી નીચેનામાંથી કઈ પદાવલી જગ્યાની ઊંચાઈના વિધેય તરીકે વૃક્ષની ઊંચાઈ દર્શાવે છે? અહીં તે જગ્યાએ વૃક્ષની ઊંચાઈ એ તેનો ઉકેલ છે, અને આપણે તે ચોક્કસ જગ્યાની ઊંચાઈ મૂકવાની છે. તેના વિશે થોડું વિચારીએ. જો આપણે ચોક્કસ જગ્યાની ઊંચાઈ આર લઈએ, ચોક્કસ જગ્યાની ઊંચાઈ આર લઈએ અને તેને વિધેય ટીમાં મૂકીએ, તો આપણને ટી ઓફ આર મળે, અને ટી ઓફ આર એ તે ચોક્કસ જગ્યાનું સરેરાશ તાપમાન દર્શાવે છે. અહીં આ ચોક્કસ જગ્યાનું સરેરાશ તાપમાન દર્શાવે, અને પછી તે જગ્યાના સરેરાશ તાપમાનને વિધેય એચમાં મૂકીએ, તેને વિધેય એચમાં મૂકીએ, તો આપણને તે જગ્યા આગળ વૃક્ષની ઊંચાઈ મળે. એટલે કે આપણને અહીં એચ ઓફ ટી ઓફ આર મળે, અને આ તે જગ્યા આગળના વૃક્ષની ઊંચાઈ દર્શાવે. વૃક્ષની ઊંચાઈ આપણને એચ ઓફ ટી ઓફ આર મળે. આપણે ચોક્કસ જગ્યાની ઊંચાઈ આરને લઈને તેને વિધેય ટીમાં મૂકીએ તો તે જગ્યાના સરેરાશ તાપમાનમાં વહેંચાઈ જાય, અને પછી તેને વિધેય એચમાં મૂકતા તે જગ્યાના વૃક્ષની ઊંચાઈ મળે. આમ આપણને અહીં આ વિકલ્પ એચ ઓફ ટી ઓફ આર મળશે.